હલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે પચાસ મહત્ત્વના એમસીક્યુ લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે જો તમને આ એમ સીક્યુમાં કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમે કમેન્ટ કરજો હું ચોક્કસથી જવાબ આપીશ અને સહેલા પ્રશ્ન આવતા નથી આવા જ અઘરા પ્રશ્ન પૂછાય છે તેથી અઘરા પ્રશ્ન તૈયારી કરજો સહેલા પ્રશ્ન હવે આવતા નથી તો આપણે તેના માટે આ મહત્વની સિરીઝ ચાલુ કરી છે આ ભાગ છે ભાગ તમે ન હોય તો આ બટનમાંથી મળી જશે તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ એક ગાંધીજી પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે નરસિંહ મહેતા વર્ષ બે હજાર માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું નીતિ પંચ ક્યારે આવ્યું તો અમલમાં જો ખબર હોય તો કમેન્ટ કરજો પ્રશ્ન ત્રણ ગુજરાતનો સ્થાપના દિન કયો છે એકલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લા છે તેત્રીસ સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે એચ વન એન વન અને બર્ડ ફ્લૂ જો ખબર હોય તો કમેન્ટ કરજો પ્રશ્ન છ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે પાસઠ વર્ષ હાઈકોર્ટમાં કેટલી હોય છે ખબર હોય તો કમેન્ટ કરજો ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આઠ કૈલા સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે બાળ મજૂરોને છોડાવવા પ્રશ્ન નવ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે મિથેન ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ અગિયાર ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે શેત્રુંજય ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી સુરત પ્રશ્ન ચૌદ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે અરવલ્લી નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે લાલ લીલો અને વાદળી ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા નીલ આર્મસ સ્ટ્રોંગ મનુષ્યઉસ કોનાથી સંબંધિત છે વૈશ્વિક તાપમાનમાં વધારો ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે નીંદણ પ્રશ્ન વીસ સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહયો ગ્રહ કયો છે શુક્ર થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે પારો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે એચ ટુ ઓ લગભગ બધાને ખબર છે પેન્સિલમાં શું વપરાય છે ગ્રેફાઇટ શું વપરાય ગ્રેફાઇટ પૃથ્વી ઉપરનો નીચેના પૈકી સૌથી સખત પદાર્થ કયો છે હીરો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું સ્વામી વિવેકાનંદ પ્રશ્ન છ યોગ્ય જોડકા જોડો બ્રહ્મો સમાજ તો રાજા રામ મોહન રાય આર્ય સમાજ તો દયાનંદ સરસ્વતી અને વાહબી આંદોલન તો સૈયદ અહમદ ખાન અને શરીયત પંચમહાલ પ્રશ્ન જવાબ ડી હવે આવા પ્રશ્ન પ્રશ્ન ખૂબ હોય છે છે જ આવે સત્યાવીસ ઓગણીસો સાતમાં માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો મેડમ ભિખાઈજી કામા જર્મનીના સ્ટુટગાડમાં હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહેલું છે ગાંધીજી પ્રશ્ન ઓગણત્રીસ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ પ્રધાન કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે કચ્છ સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે દામોદર કુંડ શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામાં ક્યાંના વતની હતા પોરબંદર પ્રશ્ન તેત્રીસ સોલંકી વંશના કયા રાજવી ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું કર્ણદેવ સોલંકી પ્રશ્ન ચોત્રી મોહમ્મદ બેગડો કેમ કહેવાયો તેને જૂનાગઢ ને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી પ્રશ્ન પાંત્રીસ જોડકા જોડો પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસ્તાર કનૈયાલાલ મુનશી ગુજરાતનો નાથ અને ગોવર્ધન રામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર જવાબ બી આવશે પ્રશ્ન છત્રીસ નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર નર્મદા નદીનું મૂળ કયું છે અમરકંટક પ્રશ્ન ખીણ સંસ્કૃતિના શોધાયેલ મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ડોકિયાળ લોથલ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા સંજાણ બંદર પ્રશ્ન ચાલીસ ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો સુનીતા વિલિયમ્સ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે દાહોદ અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે કાલુપુર તેતાલીસ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર રતનમાલ રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે દાહોદ પ્રશ્ન ભારતના કયા સૌથી લાંબો દરિયા કિનારો છે ગુજરાત નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ સિક્કિમ અને હિમાચલ પ્રદેશ ચારે ચાર જવાબ ડી આવશે પ્રશ્ન સુડતાલીસ નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી વાઘ નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી બિહુ બિહુ ક્યાંનું છે ખબર હોય તો કમેન્ટ કરજો પ્રશ્ન ઓગણપચાસ ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે મંગળ હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ગણપતભાઈ વસાવા તો મિત્રો આજે આપણે પચાસ મહત્ત્વના પ્રશ્ન જોયા આ ભાગ ત્રીસમો છે નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાવનથી આગળના પ્રશ્નો જોઈશું ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે અવા નવા આવા વિડીયો લઈને મળતા રહીશું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો બાય ગુડ લક